ધોરણ 5 ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી વિષય ગણિત. ચલો આપણે આગળના જે વિડીયોમાં છે એ ફેરાના દાખલા જોઈ લીધા. એમાં બળદગાડું, રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રકની ત્રિરાશીવાળા દાખલા હતા. આજે આપણે સંખ્યા વિશે શીખીશું. તો પહેલા જોઈએ 1 લાખ. તો 1 લાખમાં કેટલા શૂન્ય હોય? તો 1, 2, 3, 4 ને 5. ટોટલ 1 લાખમાં હોય છે 5 શૂન્ય. અને આને બીજી રીતે કહીએ તો આપણે ધોરણ 4માં આવતું કે 100 અને તેની પાછળ 3 મીંડા એટલે 100,000, બરાબર છે. હવે આપણે 1 કરોડ વિશે જોઈએ. તો 1 કરોડમાં કેટલા શૂન્ય હોય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7. ટોટલ કેટલા શૂન્ય હોય છે? 7. તો આ સંખ્યા આપણે યાદ રાખીશું કે 1 લાખમાં આવે 5 શૂન્ય અને 1 કરોડમાં આવે 7 શૂન્ય. હવે કેરી અને તેના ભાવ વિશે, તો પહેલા તેનું સમજી લઈએ કે આપણે જ્યારે માર્કેટમાં ગયા હોય ત્યારે અલગ અલગ પ્રકારના વેચવાવાળા હોય એ બૂમો પાડીને એનો ભાવ બોલતા હોય છે. તો અહીંયા જોવો, તમને થોડાક ઉદાહરણ આપેલા છે કે આ સૌજીભાઈ છે એ શું કહે છે કે વલસાડી તોતાપુરી કેરી છે એ 40 રૂપિયે કિગ્રા છે. તો 1 કિગ્રા તોતાપુરી કેરીનો ભાવ શું થશે? તો કે 40 રૂપિયા, બરાબર છે. પછી કહે છે કે મહીપતભાઈ છે એ શું કહે છે કે જે હાફૂસ કેરી છે ને એ 60 રૂપિયા કિગ્રા છે. તો 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત શું થાય? 60 રૂપિયા. આપણે અલગ અલગ કેરીની જાત વિશે આગળના દાખલામાં, આગળના વિડીયોમાં જોઈ જ લીધું છે, તોતાપુરી, હાફૂસ, કેસર, લંગડો, બરાબર છે. ચલો હવે મધુબેન શું કહે છે કે સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયે કિગ્રા છે. તો 150 રૂપિયે કિગ્રા એટલે કે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ શું છે? 150 રૂપિયા. હવે આજે રાજારામભાઈ છે એ શું કહે છે કે લંગડો કેરી 50 રૂપિયે કિગ્રા છે. એટલે 1 કિગ્રા લંગડો કેરીનો ભાવ શું છે? 50 રૂપિયા. તો ચલો આપણે એ ચારેય ડેટા લખી નાખ્યો છે કે તોતાપુરી કેરી શું છે? 40 રૂપિયા કિગ્રા, હાફૂસ કેરી 60 રૂપિયે કિગ્રા, કેસર કેરી 150 રૂપિયા કિગ્રા અને લંગડો કેટલું છે? 50 રૂપિયા કિગ્રા. હવે તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં એક વસ્તુ આપેલી છે કે 8 કિગ્રાના બોક્સમાં શાક વળેલી, થોડી કાચી અને ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપ પહેલાવ્યા. તો મેઇન પોઈન્ટ શું આવે કે કેસર કેરી છે અને આ જે જયદીપભાઈ છે એ કેસર કેરી લઈ આવ્યા છે, બરાબર. હવે 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે એવું કીધું છે અને બોક્સનો ભાવ શું છે? 1200 રૂપિયા. આખો બોક્સનો ભાવ કહી દીધો છે, તમને કેરીનો ભાવ નથી કીધો. આખા બોક્સનો ભાવ છે 1200 રૂપિયા અને એમાં 8 કિગ્રા વધુ કેરી આવશે, બરાબર છે. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા કિગ્રાના ભાવે વેચી, કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી. ચલો આપણને એમ કીધું છે કે 8 કિગ્રા કરતાં વધુ નીકળશે, એટલે આપણે એપ્રોક્સ 8 કિગ્રા લઈએ છીએ અને 1200 રૂપિયામાં આખું બોક્સ વેચે છે. તો આપણે 1 કિગ્રાનો ભાવ ગોતવાનો છે. તો પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં શું છે કે 8 કિગ્રા છે એનો ભાવ શું કીધો? 8 કિગ્રા એનો ભાવ તમને કીધો છે 1200 રૂપિયા, બરાબર છે. તો આપણે 1 કિગ્રા કેસર કેરી છે, આ કઈ કેરી છે? કેસર કેરી. તો આપણે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ ગોતવાનો છે. તો ત્રિરાશિ મૂકીએ, 1 × 1200 એટલે 1200 × 1 અને છેદમાં આવશે 8. તો અહીંયા આપણે સાદો ભાગાકાર કરીને કરી શકીએ અને અહીંયા છેદ પણ ઉડાડી શકીએ. તો જો 8 × 8 = 16, 8 × 3 = 24, એટલે આપણે 8 × 1 = 8 જ ભાગ આવશે કારણ કે 8 × 2 = 16, 12 થી વધી ગયા. તો 8 × 1 = 8, 12 માંથી 8 જાય તો વધે 4, ઉપરથી ઉતરા 0, 8 × 5 = 40. આ જે 0 વધે છે એ અહીંયા શું મૂકી દેવાનો? ઉપર. તો કે છેદ શું ઉડે? 150 × 8 એટલે 1200. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ શું હોય? 150 રૂપિયા. એટલે કે જે આપણે આ જયદીપસિંહ ભાઈએ છે એણે 1 કિગ્રા કેસર કેરી કેટલા રૂપિયામાં વેચી? તો કે 150 રૂપિયામાં, બરાબર છે, 150 રૂપિયામાં.
હવે આપણે જોઈએ બીજો દાખલો. તો બીજા દાખલામાં શું છે કે મધુબેને આજે 10 કિગ્રા કેસર કેરી વેચી છે તેને તેના માટે કેટલા રૂપિયા મળશે? 10 કિગ્રા કેસર કેરી, તો આપણે પહેલાં કેસર કેરીનો ભાવ શું આપણે અહીંયા લખેલો છે, તો કે 150 રૂપિયા. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ શું છે? એક કિગ્રા કેસર કેરીનો ભાવ છે 150 રૂપિયા. તો 10 કિગ્રાનો કેટલો? તો કે 150 એને ગુણ્યા 10, એને ગુણ્યા 10 બરાબર ને 1500 રૂપિયા. બરાબર. તો આ જે મધુબેન છે એણે જે આ 10 કિગ્રા કેસર કેરી ખરીદી છે એ 10 કિગ્રા કેસર કેરીના એને ટોટલ કેટલા રૂપિયા મળ્યા હોય? 1500 રૂપિયા. હવે આપણને ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો શું છે કે મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે, સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? ચલો, મહિપતભાઈએ પહેલાં તો 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે, તો હાફૂસ કેરીનો ભાવ શું છે? તો કે હાફૂસ કેરીનો ભાવ છે 60 રૂપિયા કિગ્રા. તો 6 કિગ્રા વેચી છે તો આપણે 6 કિગ્રાનો ભાવ ગોતી લઈએ. દાખલા નંબર 3. 1 કિગ્રાનો ભાવ શું છે? 60 રૂપિયા. તો 6 કિગ્રા આ કઈ છે? હાફૂસ કેરી. બરાબર. તો 6 કિગ્રાનો ભાવ કેટલો? તો 60 ગુણ્યા 6, 6 6 36 અને 1 0, 360 રૂપિયા. આ કોણ કમાય છે? મહિપતભાઈ. આ કમાય છે મહિપતભાઈ. રેડી. હવે એમાં શું કીધું છે કે સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી. હવે તોતાપુરી કેરી છે એનો ભાવ શું છે? તો કે 40 રૂપિયા કિગ્રા. હવે આ 360 રૂપિયામાં જેણે વેચી તો કેટલા કિગ્રા ગોતવાની છે? બરાબર છે. તો એ કઈ છે? તોતાપુરી. ચાલીસ રૂપિયાની 1 કિગ્રા. તો 360 રૂપિયામાં કેટલા કિગ્રા આવે? બરાબર, 360 ગુણ્યા 1 છેદમાં 40. ચલો, તો પહેલાં તો છેદ ઉડાડતા શીખીએ. 0 0 ઉડી જાય, 0 0 ઉડી જાય, 4 9 36. તો કેટલા કિગ્રા વેચી હોય? 9 કિગ્રા તોતાપુરી. બરાબર છે. એટલે કે સૌજીભાઈએ 9 કિગ્રા તોતાપુરી કેરી વેચી હોય ને ત્યારે 360 રૂપિયા મળે, અને મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી હોય ને ત્યારે તેને 360 રૂપિયા મળે. હવે આપણે પાછળની રકમ જોઈએ. તો પાછળની રકમમાં શું છે કે રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી અને બાકીના 3/4 ભાગના રૂપિયા કેસર કેરી ખરીદી છે. તો પહેલાં તો આપણે એ જોઈએ કે કુલ રૂપિયા કેટલા છે. કુલ રૂપિયા તો કે 100. એમાંથી ચોથા ભાગના એટલે 1/4 એને ગુણ્યા 100. 25 4 100 એટલે કે 25 રૂપિયાનું એણે શું ખરીદી? લંગડો કેરી. બાકીના 3/4 એટલે કેટલા વધ્યા? 25 3 75, 75 રૂપિયામાં કેસર કેરી. બરાબર.
બરાબર છે. એટલે કે જો એક કિગ્રા લંગડો કેરી છે એનો ભાવ છે પચાસ રૂપિયા. એટલે કે આને 25 રૂપિયાની ખરીદી, એટલે કે અડધો કિગ્રા લંગડો કેરી ખરીદી હોય અને અડધો કિગ્રા કેસર કેરી. શું કામ? કારણ કે કેસર કેરીનો ભાવ છે એ શું છે, 150 રૂપિયા. તો 75 રૂપિયા એટલે 150ના અડધા, તો અડધો કિગ્રા એણે શું ખરીદી હોય, લંગડો કેરી અને અડધો કિગ્રા કેસર કેરી. બરાબર.